हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में धोरण आठ में पार्ट पांच बाकी रहेल छे तेना विषे थोड़ी चर्चा करीश, तेना विषे समझावीश। एमा टॉपिक छे सुनामी। समुद्र ने तळिये आवेला ज्वाळामुखी फाटवाथी ते तळिये भूकंप थवाथी पण समुद्रनी सपाटी पर खूब शक्तिशाळी विनाशक मोजा उत्पन्न थाय छे। आ मोजाने शू कहेवामां आवे छे? सुनामी। शू कहेवामां आवे छे? सुनामी। તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે। એની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે। આ મોજાઓ ખૂબ ઝડપી અને લાંબુ અંતર કાપનારા છે। આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત થાય છે। 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું। હવે જોઈએ તો શું જોવા મળ્યું। વંટોળમાં ઝંઝવાતી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થયા છે। તે સમી પણ જાય છે। તે મોજા છે થોડીકવાર એકદમ ઊંચા થાય છે અને થોડીકવારમાં પાછા સમી પણ જાય છે, એટલે કે બેસી પણ જાય છે। તેનો આકાર બદલાય છે। તે ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે। આ સમુદ્રમાં તેઓ ઉછળા રૂપે ઉદ્ભવ સ્થાનથી દૂર 1000 કિલોમીટર સુધી ફેલાય છે, તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે। કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટા ખડક કે હિમશિલા એકે એક સમુદ્રમાં તૂટી પડે છે, તેના પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે। આપણે નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂરને ફૂલ એ કહે છે। પૂર આવવાના મુખ્ય બે કારણ છે। ચોમાસામાં જો નદી ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે, અને જો કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદીના કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પણ પૂર આવે છે। હવે જુદી જુદી નદીઓના નામ છે, ગંગા, યમુના, મચ્છુ, તાપી, કોસી, અને પૂર પ્રભાવિત એટલે કે પૂર આવી શકે એવો વિસ્તાર કયો? ઉત્તર ભારત, મોરબી, સુરત અને બિહાર। હવે કઈ કઈ સાલમાં આવી રીતે હોનારત આવી વાત બની હતી? તો ઈસવીસન 1978માં ગંગા યમુના ઉત્તર ભારત વિસ્તારમાં, 1979માં મચ્છુ નદી છે અને ક્યાં આવેલી, કયા વિસ્તાર? તો કે મોરબી, અને 2006માં તાપી નદી અને ક્યાં છે? સુરત વિસ્તારમાં, અને 2008માં કોસી નદી છે અને ક્યાં છે, કયો વિસ્તાર? તો કે બિહાર વિસ્તાર। વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે। જો વરસાદ ના આવે તો આપણને ખોરાક પાણીની અછત સર્જાય, કારણ કે ખેતીવાડી થઈ શકે નહીં। જમીનના પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ કહે છે। દુષ્કાળ એટલે અનાજ પાકે નહીં અને જમીનમાં એકદમ આપણે જમીન સુકાઈ જાય, તડ પડી જાય, વરસાદ ના આવે અથવા ઓછો આવે ત્યારે પણ દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે। વધુ વૃક્ષો વાવવામાં આવે તો વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે છે, દુષ્કાળની સંભાવના પણ ઓછી રહે છે। વાવાઝોડું એ શું છે? એક તોફાન છે, આપણે ચક્રવાત વંટોળ કહીએ છીએ। ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલી વાર ચક્રવાત સર્જાય છે? આ હવાનું હલનચલન થતું રહે છે, આ હલનચલન વેગ પકડે ત્યારે શું થાય છે? તોફાની બને છે। તોફાની એટલે કે વાવાઝોડાનો કોઈ એકદમ એક વિસ્તાર એકદમ સ્થિર હોતો નથી, આ માટે મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે। આવા વાવાઝોડાના વગેરે હેરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી પણ ઓળખાય છે, અને આ વાવાઝોડું ત્રાટકવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે આપણે શું કરીએ? જો જંગલમાં વૃક્ષોનો પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાં પડતી થકી શું કરે, વીજળી, કોઈ કારણસર આગ લાગે, જેને શું કહેવામાં આવે છે? દાવાનળ। શું કહેવામાં આવે છે? દાવાનળ। તેનાથી વન્ય સંપત્તિને નુકસાન થાય છે, જંગલની જે સંપત્તિ હોય કે જ વનસ્પતિને એ બધાને શું થાય છે? નુકસાન થાય છે, સાથી દાવાનળથી આગ લાગવાથી। ભૂસ્ખલન બે પ્રકારના થાય છે, ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે। કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશને કારણે પણ આ ભાગ નીચે તરફ ખસી જાય તો તેને શું કહે છે? ભૂસ્ખલન। દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ એટલે શું કહેવામાં આવે છે? કોંકણ, કોંકણનો રેલવે વ્યવહાર ખોવાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો,
ધોરણ 8માં પાર્ટ 5 અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાય તમને નેક્સ્ટ પીરિયડમાં સમજાવીશ, અહીંયા પૂરો કરું છું.